नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है अपने यूट्यूब चैनल ની અંદર। ચાલો હવે આપણે ધાતુ અને અધાતુ ની અંદર ધાતુના નિષ્કર્ષણ વિશે અભ્યાસ કરતા હતા, બરોબર। વિડિયો તો આપણે કઈ પૂરા જોવાતા નથી, બરોબર। તો પણ આપણે ભણવાનું તો ચાલુ જ રાખવું પડશે। જોઈએ હવે શ્રેણીમાં પ્રથમ જે તળિયેની ધાતુ હતી સક્રિયતા ક્રમની અંદર સૌથી તળિયે હતી એમનું નિષ્કર્ષણ કેવી રીતે કરવું। तो के ए मोटा भागे सल्फाइड स्वरूपे थी के एने ऑक्सीजन साथे गरम करीने पण तमे एमांथी धातु मेळवी शको छो। पण हवे श्रेणीनी अंदर मध्यमां रहेली जे धातुओ छे जेम के मेंगेनीज, एल्युमिनियम, लोखंड, केल्शियम, आ बधी धातुओ छे, आ बधी धातुओने आपणे केवी रीते मेळवी शकीए अहींया देखते चलो। तो सक्रियता श्रेणीनी मध्यमां रहेली धातुओ संज्ञा लखू छू मेग्नेशियम, झिंक, एल्युमिनियम, कोपर आवी जाय पण कोपर आनी अंदर पण आवे तो निष्क्रियता नी अंदर पण आवे, बरोबर। आयर्न छे, लोखंड वगैरे जेवी धातुओ केवी होय छे, ओछी प्रतिक्रियात्मक प्रतिक्रियात्मक एटले के ऊपर करता सहेज केवी हशे, निष्क्रिय हशे। ऊपरनी सौथी पहेली धातु छे एना जेटली सक्रिय होती नथी, एना करता थोड़ी केवी होय, निष्क्रिय, ओछी सक्रिय होय, एटले एने ओछी प्रतिक्रियात्मक कहेवाय। हवे आ जे बधी धातुओ छे ए आपणने सल्फाइड अने कार्बोनेट ना स्वरूप मां मळे छे, के आवी धातुओ आपणने केवा स्वरूप मां सल्फाइड एटले के पाछळ शुं जोडायेलुं हशे, सल्फर जोडायेलो होय, सल्फाइड के कार्बोनेट स्वरूपे मळे छे। कार्बोनेट एटले के CO3, कार्बोनेट एटले CO3 स्वरूपे, कार्बोनेट स्वरूपे मळे छे। क्या बे प्रकारे धातुओ छे आ मध्यमां रहेली सक्रियता श्रेणीनी मध्यमां रहेली धातु आपणने बे प्रकारे मळे छे, सल्फाइड स्वरूपे अथवा तो कार्बोनेट स्वरूपे। हवे आवी धातुओने सल्फाइड के कार्बोनेट माथी मेळवा करता ऑक्साइड माथी छूटी पाडवी केवी रहे छे, सरळ रहे छे, बरोबर। आ बेमां प्रोसिजर વધી જશે, આના કરતા ઓક્સિજનમાં ઓક્સાઇડમાં રૂપાંતર કરી અને તમે એમાંથી સરળતાથી ધાતુ મેળવી શકાય છે, કે તેને એ સલ્ફાઇડ કે કાર્બોનેટ કરતા તેને સલ્ફાઇડ કે કાર્બોનેટ કરતા કેવા સ્વરૂપમાંથી ઓક્સાઇડ સ્વરૂપમાંથી કેવી મેળવી શકાય છે, સરળતાથી મેળવી શકાય છે, કેને આપણે સરળતાથી છૂટી પાડી શકીએ છીએ, આથી તેને ઓક્સાઇડમાં રૂપાંતર કરવી જરૂરી છે, ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવું જરૂરી છે કે જેથી ઓક્સાઇડમાં રૂપાંતરણ થશે તો તમે સરળતાથી શું કરી શકશો, ધાતુ છે એ ધાતુને મેળવી શકશો। પછી કોઈ પણ જે રિડક્શન કરતા પદાર્થ છે એમની સાથે પ્રક્રિયા કરાવીને એમાંથી ઓક્સિજનને શું કરાવી દેશું, છૂટો પાડી દેશું। તો અહીંયા આપણે ઝિંકનું ઉદાહરણ લઈએ તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને કેવી, કે જેમાં અશુદ્ધિ તરીકે પાછળ શું જોડાયેલું હોય, સલ્ફર જોડાયેલું હોય, તો અહીંયા આપણે બે પ્રકારની પ્રક્રિયા જોઈ ગયા હતા, ભૂંજન અને કેલ્સિનેશન। તો પેલા આપણે જોઈએ ભૂંજન, કે ભૂંજન પ્રક્રિયા કોને કહેવાય, તો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને એવી સલ્ફાઇડ યુક્ત ચાકી ધાતુને હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની સાથે ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતા તે
શેમાં રૂપાંતર થાય છે? ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, રૂપાંતર થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાશે? ભૂંજન કહે છે. આ પ્રક્રિયાને ક્યા કહેતે હે? તો કે ભૂંજન કહેતે હે. આ પ્રક્રિયાને શું કહેવાશે? તો કે ભૂંજન કહેવાશે. કેવી ધાતુ? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ. આ બધાય એસએબીડી શબ્દો યાદ રાખવાના છે. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં હવા સાથે ગરમ કરતા તે ઓક્સાઇડમાં રૂપાંતરિત થશે ત્યારે આ પ્રક્રિયાને આપણે શું કહેશું? ભૂંજન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આનાથી વિરોધ બીજી કઈ હતી? કાર્બોનેટ યુક્ત. તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે. ચાલો આનું સમીકરણ જોઈ લઈએ. બરોબર ને? તો આપણે ઝીંક માટેનું ઉદાહરણ જોઈએ. તો ધારો કે ઝીંક સલ્ફાઇડ છે, ZnS, બે નો વીજભાર પ્લસ 2 માઇનસ 2. ઝીંક સલ્ફાઇડ કેવા સ્વરૂપે હશે? ઘન સ્વરૂપે. અને હવાની હાજરીમાં, હવાની હાજરીમાં એટલે કોની સાથે? ઓક્સિજન સાથે. તો ઓક્સિજન કેવા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે. સંજ્ઞા વ્યવસ્થિત આવી રીતે લખાઈ ગયો, કેપિટલ O, બાજુમાં નાનો એવો બગડો, અને એની બાજુમાં સ્મોલ જી. એની અવસ્થા દર્શાવે આ સોલિડ એટલે કે ઘન સ્વરૂપે, આ વાયુ સ્વરૂપે. તો અહીંયા એને શું આપીશું? આપણે ઉષ્મા આપીશું. તો ઉષ્મા આપશો તો આ જે ધાતુ છે એ ધાતુમાં સલ્ફરની જગ્યાએ શું જોડાઈ જશે? ઓક્સિજન જોડાઈ જશે. તો શું બની જશે? ઝીંક ઓક્સાઇડ બની જશે. એ પણ કેવા સ્વરૂપે? ઘન સ્વરૂપે. અને આ જે સલ્ફર છે એ સલ્ફર પાછો ઓક્સિજન સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે દૂર થઈ જશે. હવે જો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હતી, તેને હવાની હાજરીમાં ઓક્સિજન સાથે ગરમ કરતા એટલે કે ઉષ્મા આપી તો તે ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાશે? ભૂંજન પ્રક્રિયા કહે છે. કરી દીધું, સલ્ફાઇડને શેમાં રૂપાંતર કરી નાખ્યું? ઓક્સાઇડમાં રૂપાંતર કરી દીધું. હવે સમીકરણને શું કરવાનું? લિત કરવાનું, સંતુલિત. તો અહીંયા ઓક્સિજન 2 અને વત્તા 1 3, અહીંયા 2 છે તો 3 તો કઈ સરખા થાય નહીં, કારણ કે આ 2 છે એટલા માટે. તો કેટલા કરવા પડશે? 4. 4 કરવા અહીં કેટલા વડે ગુણવા પડે? 2. તો 2 વત્તા 2 એટલે 4 થઈ ગયા. અહીં 2 વડે ગુણી દો તો 2 2 4, ઓક્સિજન સરખા. હવે ઝીંક અહીં 2 થઈ ગયા, આ બાજુ 1 જ છે, તો અહીં કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો 2 ઝીંક 2 ઝીંક. પણ સલ્ફર જો અહીંયા 2 એકુને 2 થયા, અહીંયા સલ્ફર 1 જ છે, તો અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો ઓક્સિજન જોવા જોઈએ, 2 2 4, 4 વત્તા 2 6 થઈ ગયા. અહીં 4 જ છે તો અહીં કેટલા વડે ગુણી નાખશું? 3 વડે. તો આ સમીકરણ આપણું સંતુલિત થઈ ગયું. 2 ઝીંક 2 ઝીંક, 2 સલ્ફર 2 સલ્ફર, 3 2 6 ઓક્સિજન, 2 એકુ 2 વત્તા 2 2 4, 4 વત્તા 2 6 શું થઈ ગયા? ઓક્સિજન સમીકરણ સંતુલિત. તો આવી કોઈ પણ પ્રક્રિયા હશે અને શું કહેવાશે? ઝીંક હોય, કેલ્શિયમ હોય, કેલ્શિયમ સલ્ફાઇડ હોય તો અહીં કેલ્શિયમ ઓક્સાઇડ મળશે. તો આ પ્રક્રિયાને ભૂંજન પ્રક્રિયા કહેવાશે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે ભૂંજન અને કેલ્સિનેશન, 1 માર્ક ની અંદર પણ પૂછાય અને 2 માર્કમાં પણ છાય, ગમે ત્યાં છાય. ચાલો ત્યાર પછી બીજો પ્રકાર, કેલ્સિનેશન. કેવી નેશન? તો કે કેલ્સિનેશન. ચાલો કેલ્સિનેશન કોને કહેવાશે? તો હવે સલ્ફાઇડ યુક્ત ની જગ્યાએ બીજો પ્રકાર કેવો હતો? કાર્બોનેટ યુક્ત. તો અહીં લખતે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને ઓછી હવાની અથવા તો હવાની ગેરહાજરીમાં ખાલી સળગાવવા માટે, ગરમ કરવા માટે જ હવા આપવાની, જવા સાથે પ્રક્રિયા કરવાની નથી. શા માટે? તો કે એમાં ઓલરેડી ઓક્સિજન છે એટલા માટે. તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને હવાની અથવા તો મધ્યમ થોડા ભાગની હવાની હાજરીમાં અથવા તો એમ પણ લખી શકાય હવાની ગેરહાજરીમાં ગરમ કરતા, હવાની ગેરહાજરી, ગેર એટલે ઘરે, ગેરહાજરી બરોબર, ગેરહાજર રહેશે, અહીંયા રાખવાનો નથી. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને હવાની ગેરહાજરીમાં ગરમ કરતા તે ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, રૂપાંતર થાય છે. આ પ્રક્રિયાને હવે ભૂંજન નહીં ભાઈ, શું કહેવાશે?
કેલ્સિનેશન કહે છે. આ પ્રક્રિયાને શું કહેવાશે? તો કે કેલ્સિનેશન કહે છે. કેવી ધાતુ? કાર્બોનેટેડ તો કાચી ધાતુને હવાની ગેરહાજરીમાં. હવે અહીંયા પ્લસ ઓક્સિજન કર્યું તો હવે ઓક્સિજન કરવાનું નથી, તો ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર થશે ને એ પ્રક્રિયાને આપણે શું કહેશું? કેલ્સિનેશન. તો આઈએ લખીએ આનું ઝીંક વાળાનું સમીકરણ. ઉદાહરણ તમે કોઈ પણ નું લઈ શકો. ઝીંક કાર્બોનેટ તો ZnCO3. આ કાર્બન અને આ ઓક્સિજન છે, એ કાર્બોનેટ આયન હોય CO3. સી અને ઓ આમ સ્મોલ નથી કરવાનું, નહીં ધાતુ બદલી જશે, કોબાલ્ટ થઈ જશે. એટલે સંજ્ઞાના નિયમ પ્રમાણે સંજ્ઞા લખવાની. તો આ પ્લસ 2 હોય, આ CO3 આખો આયન હોય, માઇનસ 2 હોય. તો ઝીંક કાર્બોનેટ કેવા સ્વરૂપે? ઘન સ્વરૂપે હશે. હવે આને આપણે શું આપવાની છે? ઉષ્મા આપવાની છે. ગરમ કરશો તો આમાં શું થઈ જશે? ઝીંક ઓક્સાઇડ ZnO, ઝીંક ઓક્સાઇડ ઘન સ્વરૂપે. અને જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ કેવા સ્વરૂપે દૂર થઈ જશે? વાયુ સ્વરૂપે દૂર થઈ જશે. તો આ પ્રક્રિયાને શું કહેવાશે? કેલ્સિનેશન પ્રક્રિયા. જો સલ્ફાઇડ યુક્તને હવાની હાજરીમાં, કાર્બોનેટ યુક્તને હવાની ગેરહાજરીમાં, હવા સાથે અહીંયા હવા સાથે પ્રક્રિયા કરી નથી. તો આ બંને એસેમાં રૂપાંતર થયા, ઓક્સાઇડમાં રૂપાંતર થયા. તો આ પ્રક્રિયાને ભુંજન કહેવાશે અને કેલ્સિનેશન. આમાં કઈ સમીકરણ સંતુલિત કરવું પડશે ને? એક ઝીંક, એક ઝીંક, એક કાર્બન. તો એક કાર્બન, ઓક્સિજન 3 છે. તો ઓક્સિજન અહીંયા 1 અને અહીંયા 2, એટલે કુલ કેટલા ઓક્સિજન છે? 3 ઓક્સિજન છે. તો આવી રીતે પ્રક્રિયા થઈ શકે. હવે આ જે ઓક્સાઇડ મળ્યા સરળતાથી આપણે રૂપાંતરિત કરી દીધા. હવે જે ઓક્સાઇડ મળ્યા તેને રિડક્શન કરવું પડશે, કારણ કે ઓક્સિજન ને દૂર કરવો એ આપણે પેલા ચેપ્ટર ની અંદર જોઈ ગયા. એને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. તો રિડક્શન કરવા માટે કેવી ધાતુ જોશે? રિડક્શન કરતા પદાર્થ જોશે, કે જે બીજાનું શું કરે? રિડક્શન કરે અને પોતાનું શું થશે? ઓક્સિડેશન. એટલે કે ઝીંક કરતા એવી ધાતુ કે એવો પદાર્થ આપણે લેવાનો કે જે ઝીંક કરતા વધારે ઓક્સિજન પ્રત્યે આકર્ષણ ધરાવતો હોય, કે જે ઝીંક માંથી ઓક્સિજન ને શું કરે? ખેંચી લે અને આપણને માત્ર શું આપે? ઝીંક ધાતુ આપે. તો જોઈએ હવે તેમનું રિડક્શન કેવી રીતે કરવું. ચાલો, તો જે ધાતુના ઓક્સાઇડ મળ્યા એ ધાતુના ઓક્સાઇડ માંથી હવે આપણે કોને દૂર કરવાનો છે? ઓક્સિજન ને દૂર કરવાનો છે. તો એમની રિડક્શન કરતા પદાર્થ કે કાર્બન જેવા રિડક્શન કરતા પદાર્થ વડે એમની સાથે પ્રક્રિયા કરવાથી ધાતુના ઓક્સાઇડ માંથી ઓક્સિજન શું થઈ જાય છે? દૂર થાય છે. કે ધાતુના ઓક્સાઇડ ની હવે જે ધાતુના ઓક્સાઇડ મળ્યા તે ધાતુના ઓક્સાઇડ ની કોના જેવા? કાર્બન જેવા રિડક્શન કરતા પદાર્થ. રિડક્શન કરતા પદાર્થ એટલે કે આ કાર્બન છે એ ધાતુના ઓક્સાઇડ માંથી ઓક્સિજન ને મેળવી લેશે. તો કાર્બન જેવા રિડક્શન કરતા પદાર્થ સાથે પ્રક્રિયા કરવાથી ધાતુ ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થઈ, ધાતવીય ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન દૂર થાય છે અને શું મળે છે? આપણને ધાતુ મળે છે. એમાંથી ઓક્સિજન એ તે શું કરી દેશે? દૂર કરી દેશે. કેવી રીતે? તો કે આ જે ઝીંક ઓક્સાઇડ આપણને મળ્યું હતું ઘન સ્વરૂપે, આની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? કાર્બન સાથે. બરોબર, ઝીંક ઓક્સાઇડ એની કાર્બન સાથે પ્રક્રિયા કરશો તો કાર્બન સાથે પ્રક્રિયા કરવાથી કાર્બન નું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ વધુ છે, તો એ આમાંથી કાર્બન ને ઓક્સિજન મેળવી લેશે. તો ઝીંક વધશે, ઘન સ્વરૂપે આપણને ઝીંક ધાતુ મળશે અને સાથે કાર્બન નું શું બની જશે? કાર્બન મોનોક્સાઇડ. હવે આપણે મોનોન ડાયોક્સાઇડ શા માટે કહીએ છીએ? આની જગ્યાએ આ પણ લઈ શકાય, કાર્બન મોનોક્સાઇડ પણ લઈ શકાય, કાર્બન અથવા CO. જો કાર્બન સાથે પ્રક્રિયા કરો તો કાર્બન મોનોક્સાઇડ મળે નિપજ તરીકે. કાર્બન મોનોક્સાઇડ અહીંયા લેશો તો શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે. તો આ એમનું શું કર્યું? રિડક્શન કર્યું. જો ઓક્સાઇડ માંથી માત્ર શું મળી? ધાતુ. તો એ પ્રક્રિયાનું શું થયું? રિડક્શન થયું. તો કોના દ્વારા થયું? કાર્બન દ્વારા. તો કાર્બન ને કેવો પદાર્થ કહેવાય? રિડક્શન કરતા પદાર્થ, કે જે બીજાનું ધાતુના ઓક્સાઇડ નું શેમાં રિડક્શન કરે છે? ધાતુમાં રિડક્શન કરે છે. પોતાનામાં જો કાર્બન ખાલી હતો શું થયો? ઓક્સિજન નો ઉમેરો. તો પોતાનું શું થશે? ઓક્સિડેશન. બીજાનું શું કરશે? રિડક્શન કરે છે. હવે
આ તો આપણે પહેલા ચેપ્ટર ની અંદર જોઈ ગયા. હવે આપણે એવી પણ ધાતુઓ લઈ શકીએ કે જે ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે, એટલે કે આના કરતા થોડીક વધારે સક્રિય છે. તો એમની અંદર એલ્યુમિનિયમ છે કે ઓછી સક્રિય ધાતુ, અને એમની પ્રક્રિયા વધુ સક્રિય ધાતુ સોડિયમ કેલ્શિયમ સાથે કરવાથી કે એલ્યુમિનિયમ સાથે કરવાથી, બરોબર, આ કાર્બનની જગ્યાએ ઘણી વખત રિડક્શન કરતા પદાર્થ તરીકે એલ્યુમિનિયમ ધાતુનો પણ ઉપયોગ થાય છે. કારણ કે એ તો એલ્યુમિનિયમ ધાતુ છે, એ કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ કરતા પણ ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે. તો અહીંયા તમારી પાસે એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય તો એની કાર્બન સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ ધાતુ મેળવી શકાય નહીં, કારણ કે એનું આકર્ષણ કેવું છે, વધારે છે. તો એલ્યુમિનિયમ ધાતુ સાથે પણ પ્રક્રિયા કરી કે ઘણી વખત ધાતુ ઓક્સાઇડની કોની સાથે, એલ્યુમિનિયમ ધાતુ સાથે પણ ધાતુ સાથે પ્રક્રિયા કરીને શું મેળવી શકાય છે, ધાતુ મેળવી શકાય છે. અને આ પ્રક્રિયા કેવી છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય છે. આ પ્રક્રિયા કેવી હોય છે, ઉષ્માક્ષેપક હોય છે, એટલે કે આમાંથી ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે મેગ્નેશિયમ ડાયોક્સાઇડની કોની સાથે, એલ્યુમિનિયમ ધાતુના પાવડર સાથે પ્રક્રિયા કરવાથી એ ખૂબ જ ઉષ્મા મુક્ત થાય છે. પરિણામે જે ધાતુ મળે છે, ધાતુ આપણને કેવે સ્વરૂપે મળે છે, પ્રવાહી સ્વરૂપે. એલ્યુમિનિયમ પાવડર સાથે પ્રક્રિયા કરવાથી પ્રવાહી સ્વરૂપે ધાતુ મળે છે, અને શું ઉત્પન્ન થાય છે, ઉષ્મા પણ થાય છે. કેવી રીતે એમની પ્રક્રિયા થશે, તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ, મેંગેનીઝ ની સંજ્ઞા થાય MN, ડાયોક્સાઇડ એટલે O2, આ જે ઘન સ્વરૂપે છે, અને એલ્યુમિનિયમના પાવડર સાથે, તો પાવડર કેવા સ્વરૂપે હોય, ઘન સ્વરૂપે હોય, આમની સાથે પ્રક્રિયા કરવાથી આપણને શું મળશે, મેંગેનીઝ ધાતુ લિક્વિડ, કેવા સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે. અને જે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ કોની સાથે જોડાશે, ઓક્સિજન સાથે. તો એલ્યુમિનિયમ ઓક્સિજન, આનો વીજભાર હોય +3, આનો હોય -2, તો બે નો શું થાય, ચોકડી ગુણાકાર. તો Al2O3, બે એલ્યુમિનિયમ સાથે, ત્રણ કોની સાથે જોડાય, ઓક્સિજન સાથે, તો શું મળે, Al2O3. ઘન સ્વરૂપે શું મળશે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, અને સાથે શું મુક્ત થાય છે, ઉષ્મા મુક્ત થાય છે, ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમી મુક્ત થાય છે. ચાલો, અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 3, તો 2 અને 3 ને સરખા કરવા હોય તો 3 હોય ત્યાં કેટલા વડે ગુણવાના, 2 વડે. અહીં 2 છે ત્યાં 3 વડે, 3 હોય ત્યાં કેટલા વડે, 2 વડે. તો 3 2 6 અને 2 3 6, મેંગેનીઝ કેટલા થયા, 3, અહીં એક જ છે તો કેટલા વડે ગુણાકાર, 3 વડે. એલ્યુમિનિયમ અહીં 2 2 4, તો અહીંયા કેટલા વડે, 4. તો સમીકરણ સંતુલિત, 3 મેંગેનીઝ, 3 મેંગેનીઝ, 3 2 6 ઓક્સિજન, 3 2 6 ઓક્સિજન, 4 1 4 એલ્યુમિનિયમ, 2 2 4 એલ્યુમિનિયમ. તો આવી રીતે એલ્યુમિનિયમ પાવડર સાથે પ્રક્રિયા કરી પણ ધાતુ મેળવી શકાય છે. હવે આનું આકર્ષણ બહુ જ વધારે છે. આમાંથી જો તમારે ઓક્સિજન મેળવવો હશે, Al2O3, આની કાર્બન સાથે પ્રક્રિયા કરશો તો તમને એલ્યુમિનિયમ ધાતુ મળશે નહીં, અને કાર્બન મોનોક્સાઇડ આવી પ્રક્રિયા થશે નહીં, કારણ એલ્યુમિનિયમ છે એ ઓક્સિજન પ્રત્યે શું કરે છે, વધુ આકર્ષણ ધરાવે છે. એટલા માટે આનું રિડક્શન કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે થઈ શકે નહીં. આના માટે શું કરવું પડે, તો કે વિદ્યુત રાસાયણિક રિડક્શન કરવું પડે. કેવું રિડક્શન, વિદ્યુત રાસાયણિક રિડક્શન કરવું પડે. તો આવી રીતે રિડક્શન કરતા પદાર્થ સાથે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી અને શું મેળવી શકાય છે, ધાતુ મેળવી શકાય છે. અમુક વધુ સક્રિય ધાતુ જેવી કે એલ્યુમિનિયમ સાથે પણ ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા કરી અનુવર્તી ધાતુ મેળવી શકાય છે, પણ મળતી ધાતુ કેવા સ્વરૂપે હશે, પ્રવાહી સ્વરૂપે, કારણ કે આ પ્રક્રિયા કેવી છે, ઉષ્મા ક્ષેપક છે, કે પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે, પરિણામે ધાતુ આપણને કેવા સ્વરૂપે મળે છે, પ્રવાહી સ્વરૂપે મળે છે.
તો છેલ્લે જે આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ વાળી પ્રક્રિયા જોઈ એલ્યુમિનિયમ ધાતુ સાથેની, વાસ્તવમાં આ પ્રક્રિયા છે એ ખૂબ જ ઉષ્માક્ષેપક હોય છે. તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એવું આપણે આગળ ભણી ગયા કે આ વિસ્થાપન પ્રક્રિયા છે. આ એટલે કઈ? તો કે જે ધાતુ સાથે રિડક્શન પ્રક્રિયા કરી હતી તે આ વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ કેવી છે? ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક એટલે કે ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે. ખૂબ જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કે તે એટલી હદે કે આ પ્રક્રિયા દરમિયાન એટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલી હદે વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે કે જેથી ધાતુ છે એ ધાતુ કેવા સ્વરૂપે મળે છે? પ્રવાહી સ્વરૂપે મળે છે. એટલી હદે આમાંથી વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે કે આપણને જે અનુવર્તી ધાતુ મળશે તે ધાતુ કેવા સ્વરૂપે મળશે? પ્રવાહી સ્વરૂપે મળે છે. તો વાસ્તવમાં જે આયર્ન ઓક્સાઇડ છે, આયર્ન થ્રી ઓક્સાઇડ, આયર્ન ના બે વીજભાર હોય, વાસ્તવમાં આયર્ન એના માટેનો વીજભાર છે એ કૌંસ ની અંદર લખવો પડે. આયર્ન થ્રી ઓક્સાઇડ એનો મતલબ કે અહીંયા જે આયર્ન Fe છે અને ઓક્સિજન, તો આ લોકલ નો વીજભાર અહીં કેટલો થશે? 3 અને આનો 2, તો 2 Fe સાથે 3 ઓક્સિજન સાથે, એટલે આનું સૂત્ર થશે Fe2O3. એના બે વીજભાર હોય ત્યારે તે Fe+2 સ્વરૂપે પણ હોય. તો ત્યાં કૌંસમાં નામની પાછળ રોમન ની અંદર કેટલા લખવાના? 2 કરવાના. તો આને કેવા ઓક્સાઇડ કહેવાય? આયર્ન. 2 વીજભાર હોય તો 2, અને 3 વીજભાર હોય તો અહીંયા કેટલા દર્શાવવાના? 3 દર્શાવવામાં આવે રોમન ની અંદર. તો વાસ્તવમાં આયર્ન ઓક્સાઇડ ની કોની સાથેની પ્રક્રિયા? એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા થી એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરશો તો લોખંડ છે એ આપણને કેવા સ્વરૂપે મળશે? પ્રવાહી સ્વરૂપે. કે સાથેની પ્રક્રિયાથી મળતા પ્રવાહી ધાતુનો તથા પ્રવાહી લોખંડનો ઉપયોગ રેલવેના પાટાને જોડવા માટે, રેલવેના પાટાને તિરાડ પડેલા મશીનોના ભાગને જોડવા માટે ઉપયોગ થાય છે. અને આ પ્રક્રિયાને શું કહે છે? થર્મિટ પ્રક્રિયા કહે છે. આયર્ન ઓક્સાઇડ ની, આયર્ન થ્રી ઓક્સાઇડ ની એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી એટલી હદે તે ઉષ્માક્ષેપક છે કે મળતી ધાતુનો ઉપયોગ રેલવેના પાટાને જોડવા માટે અથવા તો તિરાડ પડેલા મશીનોના જે ભાગ છે એ ભાગને જોડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પ્રક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવે છે? થર્મિટ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એમનું સમીકરણ શું થશે? તો કે Fe2O3 કેવા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે. અને કોની સાથે? એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી આપણને જે Fe છે એ Fe કેવા સ્વરૂપે મળશે? લિક્વિડ, પ્રવાહી સ્વરૂપે. અને સાથે શું મળશે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળશે. કેવા સ્વરૂપે? ઘન સ્વરૂપે. અને પ્લસ શું ઉત્પન્ન થશે? ઉષ્મા ઉત્પન્ન થશે. કે એટલી હદે ઉષ્મા મળશે કે લોખંડ છે, લોખંડ આપણને કેવા સ્વરૂપે મળે? પ્રવાહી સ્વરૂપે. લોખંડ નું ગલનબિંદુ છે 1500°C થી વધારે, તો ખૂબ ઊંચું તાપમાન થશે ત્યારે આપણને લોખંડ છે, લોખંડ કેવા સ્વરૂપે મળે? પ્રવાહી સ્વરૂપે. અહીંયા Fe2 છે આ બાજુ એક જ, તો અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. ઓક્સિજન 3, તો ઓક્સિજન 3. એલ્યુમિનિયમ 1 આ બાજુ 2, તો અહીં કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો સમીકરણ સંતુલિત થઈ ગયું. તો આ પણ મોસ્ટ આઈપી પ્રશ્ન છે. થર્મિટ પ્રક્રિયા એટલે શું? તો ટૂંકનો જ લખો થર્મિટ
प्रक्रिया तो के आयर्न ऑक्साइड नी एल्युमिनियम धातु साथे प्रक्रिया करवाथी मळती धातुनो उपयोग रेलवेना पाटाने अथवा तो मशीनोना भागोमां जे तिराण पड़ेली छे तेमने जोड़वा माटे उपयोग थाय छे अने आ जे प्रक्रिया छे ए प्रक्रियाने थर्मिक प्रक्रिया तरीके ओळखवामां આવે છે અને આ એમનું શું લખવાનું સમીકરણ લખવાનું આટલું એમાંથી લખવાનું થશે તો આ પણ વિસ્થાપન પ્રક્રિયા છે એટલે કે રિડક્શન પ્રક્રિયા છે જેનો એલ્યુમિનિયમનો ઉપયોગ અહીંયા શેના તરીકે કર્યો છે તો કે રિડક્શન કરતા પદાર્થ તરીકે કે જો કે આયર્ન ઓક્સાઇડમાંથી ઓક્સિજનને શું કરી લેશે મેળવી લેશે અને આપણને શું આપશે ધાતુ આપશે તો આમાં ભૂંજન કેલ્સિનેશન અને થર્મિક પ્રક્રિયા આ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે તો અહીં સુધી રાખીએ હવે પછીની ધાતુનું શુદ્ધિકરણ છે આપણે આગળના વિડીયોની અંદર જોશું થેન્ક યુ વેરી મચ